બનાસકાંઠાના થરાદ તાલુકા માટે આશીર્વાદ સમાન નર્મદાની કેનાલમાંથી ખેડૂતોને પિયત માટે પાણી ન મળતા આજે ઇઘાટા, ઢીમા, ભાચર અને લોરવાડાના ખેડૂતોએ થરાદના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. થરાદ તાલુકામાં પસાર થતી નર્મદા કેનાલ લોકોને પીવા તેમજ ખેતી માટે પાણી પૂરું પાડતી હોય નર્મદાની કેનાલ થરાદ તાલુકા માટે આશીર્વાદ છે, પરંતુ તંત્રની લાલિયાવાડીના કારણે પાણીના વિતરણને લઈને ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. થરાદ તાલુકાના ઇઢાટા ગામે ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી ઇઢાટા, ઢીમા, માજનપુરા, લોરવાડા અને ભાચર ગામના ખેડૂતોને ખેતી માટે પાણી ન મળતા આ ગામડાઓના ખેડૂતોએ આજે પાણી મામલે થરાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં બીજી કેનાલમાં પાણી છોડવામાં આવે છે, જ્યારે ઇઢાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી બંધ રાખીને નર્મદા વિભાગ દ્વારા ખેડૂતો સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે પ્રાંત અધિકારીએ આ મામલે નર્મદા વિભાગને સંપર્ક કરતા આવતીકાલથી પાણી છોડવાનું જણાવ્યું હતું. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. આજે 5-6 ગામના ખેડૂતો મારી પાસે આવ્યા, મને કે મોહનભાઈ તમે અમારા સાથે આવો. સાહેબ શ્રીએ ગુજરાતના ડેપ્યુટી મતલબ કે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબે પાણી છોડવાની વાત કરી છે. અમારા લોકલાડીલા અમારા રાજ્યકક્ષાના મંત્રી પરબતભાઈ પટેલ પણ અમને સપોર્ટ કરી રહ્યા છે. પાણી ચાલુ છે, પરંતુ ચાલુ નથી એવું અમે નથી કહેતા, પાણી ચાલુ છે, પરંતુ આ કચેરી પાણી નર્મદા યોજનાની કચેરીના મોરચોના લીધે અમને ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં નહીં પણ કશું જ એક ટીપું મળતું નથી, જેથી અમારી ઇઢાટા, લોરવાડા, જમડા, માદેવપુરા, ભાચર અને ઢીમા આટલા ગામોને પાણી નથી મળતું. સાહેબ શ્રી અમારે પશુઓનો નિભાવ કરવા માટે અમને ભલે વારા તરીકે આપો, વારા કરીને પાણી આપો, પરંતુ અમને થોડું થોડું પણ એક એક એકર પાણી જમીન પીએ એટલું આપો એવી અમે વિનંતી કરવા આવ્યા છીએ. અને આપ સાહેબ શ્રીને અમે આ સરકારમાં બેઠેલા છો, અમે કોઈ આંદોલન કરવાના નથી, અમે કોઈ સરકારના વિરુદ્ધમાં નથી, પરંતુ એક જ અમે ખેડૂતના દીકરાના લીધે અને એક પ્રતિનિધિ તરીકે અમે આ ખેડૂતો ભેગા આવ્યા છીએ, જેથી કરીને અમારી વિનંતી આપ સાહેબ શ્રીને અમારી કરવાની છે, એટલે અમે આજે ખેડૂતો બધા ભેગા આવ્યા છીએ.